विद्यार्थी मित्रों, आपणे अगाउ वीडियो नंबर एक ना माध्यम द्वारा प्रश्न नंबर एक नी आपणे चर्चा करेली छे। आजे आपणे वीडियो नंबर बे नी अंदर प्रश्न नंबर बे नी आपणे चर्चा करवानी छे। टोटल आपणे गुजराती ना त्रण वीडियो बनावाना छे, एटले एमां समग्र टेस्ट पेपर नो समावेश थशे। एमां आपणे प्रश्न नंबर एक वीडियो नंबर एक ना माध्यम द्वारा शीख्या छे। आज आप वीडियो नंबर बे जेमा प्रश्न नंबर बे नी आपणे चर्चा करवानी छे। तो विद्यार्थी मित्रों, चलो प्रश्न नंबर बे ओ नीचे आपेला शब्दों नी साची जोड़नी लखो जेना बे गुण छे, बराबर। एटले एक जोड़नी साची पड़े तो आपने अर्धो मार्क्स मळे, बे जोड़नी साची पड़े तो एक मार्क्स मळे, बराबर। एटले अहींया बे गुणनी जोड़नी पूछी छे, एटले टोटल चार पूछवामां आवशे, बराबर छे। एटले चार साची पड़े तो तमने बे गुण मळशे। चलो पहेलू आपेलू छे चिंगारी। पण विद्यार्थी मित्रों, ज्यारे तमे जोड़नी लगता होय त्यारे रस्वई दीर्घई रस्वव दीर्घव अनुस्वार मात्रा वगैरह ने ध्यान में लईने तमारे साची जोड़नी लगवानी छे, बराबर छे। नहीं तो निशानी में कई नानी मोटी भूल हशे तो तमारी जोड़नी खोटी पड़शे। तो तमारे जोड़नी लगती वक्त संपूर्ण ध्यान राखवानुं छे, कई नानी मोटी भूल ना रही जाए, कई नानी मोटी सती ना जाए, ये आपणे ध्यानमां राखवानुं छे। तो आपणे शरूआत करिए। पहेलू आपेलू छे चिंगारी, तो आनी अंदर भूल ज छे, बराबर छे। खोटी होय तो ज आपणे सुधारवानी होय ने, बराबर। और साचुं ज आपेलू होय तो भाई सुधारवानी जरूर पड़े। पण अमुक विद्यार्थीओ करे साचुं आपेलू तो एने सुधारे, પણ મોટા ભાગે આપણે ખોટું આપેલું હોય તો સુધારવાનું, સાચાનું ખોટું કરી નાખે, ખોટાનું સાચું કરી નાખે, પણ એવું નહીં, યોગ્ય આપણે જોવાનું, માત્રાઓ ધ્યાનમાં લેવાની, નિશાનીઓ ધ્યાનમાં લેવાનું, બધી નિશાની આપણે ધ્યાનમાં લીધા પછી આપણે એ જોડણી લખવાની છે। ચલો પહેલું આપેલું છે ચિંગારી, તો ચિંગારીની અંદર આ ખોટું છે, દીર્ઘય આપેલી છે, એની જગ્યાએ શું આવે, રસ્વય આવે, આ રીની અંદર રસ્વય આપેલી છે, એની જગ્યાએ શું આવશે, દીર્ઘ આવશે, બરાબર છે। તો આ રસ્વય દીર્ઘયનું ધ્યાનમાં લઈને આપણે લખવાનું છે। તો પહેલું ચિંગારી આપણે આવી રીતે લખવાનું છે, ચિંગારી આપણે આવી રીતે સાચી જોડણી લખવાની છે। ત્યારબાદ જિંદગી આવેલું છે, હવે જિંદગી આવું ના લખાય, આવું લખાય જિંદગી, જિંદગીમાં દીર્ઘય થાય, રસ્વય આવે, બરાબર છે। તો જિંદગી આપણે આવી રીતે લખવાનું છે, જિંદગી જો ગીમાં પણ શું આવ્યું, દીર્ઘય આવી, જો અહીંયા શું હતું દીર્ઘય, તો એનું શું કર્યું આપણે રસ્વય, અહીંયા શું હતું રસ્વય, એનું શું કર્યું આપણે દીર્ઘય, એટલે જિંદગી શબ્દ સાચો બની ગયો, બરાબર। અમુક જણા એવું જ કરે રસ્વય દીર્ઘય, દીર્ઘય રસ્વય કરી નાખે સુધારે, પણ બધા શબ્દોમાં એવું ના હોય, બરાબર છે। અમુક અમુક શબ્દોમાં હોય કદાચ તો આપણે સાચું પડી જાય, પણ વ્યવસ્થિત આપણે ધ્યાન રાખીને લખવાનું છે। ત્યારબાદ વિચિત્ર લખવાનું હતું, પણ એ કેવું લખેલું છે, વિચિત્ર આવું લખાય, આવું ના લખાય, બરાબર, વિચિત્ર એવું બોલવાનું છે। તો વિચિત્ર આપણે કઈ રીતે લખવાનું છે, તો પહેલા પેલું અહીંયા જો દીર્ઘય છે, એની જગ્યાએ શું આવશે, રસ્વય, એટલે લખવાનું વિ, બરાબર, અહીંયા પણ સાચું છે, ચી તર નહીં, તરની જગ્યાએ શું લખવાનું છે, ત્ર, બરાબર, ત્ર, વિચિત્ર। તો આવી રીતે આપણે જોડણી સુધારવાની છે। ત્યારબાદ આગળ આપણે પેલું ભણેલા છે કાવ્ય ખમ્મા વર્વ, સરે અચાનક હોઢેથી બસ એક જ વેન્ટે ખમ્મા, હવે ખમ્મા શબ્દ હતો, અહીંયા શું લખેલું છે, ખ મ માં, ખ મ માં, અમુકને મ બધા હરખા લાગે, અડધો મ હોય આખો મ હોય, કે છે મત છે ને હળ જવા દો, અમુક જ્યાં શું કરે અડધા બે મને ભેગા કરીને આખો મ બનાવે, અડધો અડધો આખો ના થાય, બરાબર છે। તો જે સાચું હોય તો એ રીતે આપણે લખવાનું છે, તો ખ મમાં એની જગ્યાએ શું આવશે, આ ભૂલ છે, મ કેવો આવશે, અડધો મ આવશે, એટલે ખમમાં આપણે આવી રીતે લખવાનું છે, બરાબર। ચલો હવે આગળ પાંચમો નંબર અધ્યક્ષ, અધ્યક્ષ આવું લખાય, અધ્યક્ષ, અધી ના આવે, ધીની જગ્યાએ શું આવશે, અડધો ધ આવશે, અધ્યક્ષ, બરાબર છે। એટલે આપણે અહીંયા આવું લખાશે, અધ્યક્ષ, અડધો ધ ને અહીંયા જોડવાનો છે, એટલે આવી રીતે અધ્યક્ષ લખવાનું છે, બરાબર। ચલો હવે હરિયાળું આપેલું છે, હરિયાળું, હવે આમાં એક જ ભૂલ છે, બરાબર છે,
કે રળની પાછળ શું આવેલું છે, હ્રસ્વ કે દીર્ઘ આવેલી છે, દીર્ઘ આવેલી છે બરાબર, એની જગ્યાએ શું આવશે, હ્રસ્વ બરાબર, તો સાચો શબ્દ બનશે. એટલે હરિયાળું આપણે આવું લખવાનું છે બરાબર છે. તો આવી રીતે આપણે એ જોડણી સુધારવાની છે. તમને આવા બીજા પણ શબ્દો પૂછી શકે બરાબર, એવું નહીં કે આ જ શબ્દો પૂછાશે, એટલે તમારે બીજા પણ શબ્દો જોવાના છે. ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર બે, બ, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો બે ગુણ. એ પણ સેમ જ છે બરાબર, એક શબ્દ સાચો પડશે સમાનાર્થી તો અડધો માર્ક્સ, બે સાચા પડે તો એક માર્ક્સ, ત્રણ હોય ચાર સાચા પડે તો બે માર્ક્સ, એટલે એક તમારે અડધો માર્ક્સ સમજવાનો છે. એટલે બે ગુણના સમાનાર્થી શબ્દો પૂછાશે એટલે કેટલા પૂછાશે, ચાર શબ્દો પૂછાશે બરાબર. બે હોય એટલે કેટલા પૂછાય, ચાર પૂછાવાના છે. ચલો પહેલું છે અચરજ. અચરજ સૌને થાય રે, આપણે સાંભળ્યું છે ને અચરજ એટલે શું, તમને તો ખબર પડી હશે, અમુકને જે ભણ્યા છે તમને ખબર જ છે બરાબર. અચરજ આપણને અચરજ થાય છે રોજે રોજે. અચરજ એટલે શું, નવાઈ બરાબર, વિસ્મય. નવાઈ કંઈક નવું લાગે ને આપણે, નવું, નવાઈ, વિસ્મય બરાબર છે, એટલે અચરજ એટલે નવાઈ અથવા વિસ્મય. ચલો ત્યારબાદ છે ઈશારો. ઈશારો શબ્દ તમારા માટે જ છે બરાબર, કારણ કે તમે આખો દિવસ ઈશારો અમુકને તમારા મિત્રો બોલાતો હોય ત્યારે બહુ ઈશારો કરે, આમ કરે, બધું કરે, ક્લાસમાં તો બધા બહુ કરે હે ને. અત્યારે સ્કૂલો તો બંધ છે એટલે ઘરે બેઠા બેઠા ઈશારા શું કરવાના બરાબર. એટલે ઈશારો શબ્દ શેના માટે છે, ઈશારો એટલે કે સંકેત, કોઈકને આપણે બોલાવો હોય એને કંઈક બતાવવું હોય તો સંકેત આપવાનો છે, એટલે ઈશારો એટલે સંકેત. એટલે આપણે અહીંયા લખવાનું છે ઈશારો એટલે સંકેત. ચલો ત્યારબાદ આગળ છે શાળા. શાળા તમને તો બહુ યાદ આવતી હશે અત્યારે બરાબર, શાળા નામ સાંભળીને શાળા યાદ આવે, તમારા મિત્રો યાદ આવતા હશે, તમારા શિક્ષકો યાદ આવતા હશે, અમુકને તો ઘરે બહુ જ ગમતું હશે. હાશ કે દર વર્ષે આવો કોરોના એકવાર આવી જાય તો સારું કહેશે, કેવું સરસ વેકેશન પડી ગયું, સ્કૂલો વાળા જીવ ખાઈ ગયેલા, કે સાહેબ આખો દિવસ બાદ સ્કૂલો ભણ ભણ કરવાનું નહીં, એવું થાય છે ને. પણ હવે અમુક વિદ્યાર્થીઓને શાળા બહુ યાદ આવતી હશે બરાબર, જોકે તમને બધાને આવે છે યાદ બરાબર. ચલો હવે શાળાનો સમાનાર્થી શબ્દ કયો થાય, તો શાળા એટલે નિશાળા બરાબર, એટલે આપણે લખીશું નિશાળા. જો રસ્મય દીકરો ધ્યાનમાં રાખવાની છે બરાબર, હો ભૂલ ના થઈ. ચલો ભવન, ભવન શું થશે, કોણ કહેશે, ભવન, ભવન એટલે નગર બરાબર, લખીશું ભવન એટલે નગર, એટલે એને મકાન પણ કહી શકાય, ભવન એટલે કે મકાન. આપણે નગર નહીં લખીએ, ભવનની જગ્યાએ શું લખીશું આપણે, મકાન લખવાનું છે. ત્યારબાદ આગળ આવશે શહેર. શહેર એટલે નગર હવે બરાબર, એટલે આપણે થોડુંક સુધાર લેવાનું કે ભવન એટલે મકાન. આપણે બધા જોઈ ગયા છે માતૃભવન, પિતૃભવન એવા શબ્દો, પ્રમુખ ભવન, આ બધા શબ્દો આપણે શીખેલા છે. તો ભવન એટલે મકાન બરાબર, ભવન શબ્દ મકાન માટે વપરાય છે. અને શહેર, શહેર એટલે શું, નગર બરાબર છે. તો આપણે લખીશું નગર. અને છેલ્લું છે પ્રારંભ. પ્રારંભ એટલે શું છે, પ્રારંભ કરવો એટલે શું કરવું, શરૂઆત કરવી બરાબર છે, એટલે લખીશું પ્રારંભ એટલે શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે જો. હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર બે ક ની વાત કરવાની છે. તેમાં નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો બે ગુણ બરાબર, એટલે વિરુદ્ધાર્થી શબ્દો પણ બે ગુણમાં પૂછાઈ શકે, જેમાં એક જે શબ્દ હોય એનો અડધો માર્ક્સ મળે બરાબર, એ રીતે છે એમાં ગણતરી. ચલો પહેલું છે પ્રારંભ. પ્રારંભ એટલે શરૂઆત કરવી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે, એન્ડ એટલે કે અંત બરાબર છે, એટલે પ્રારંભ એટલે શું થાય, અંત, એટલે આપણે લખીશું પ્રારંભ એટલે કે અંત. પ્રારંભ એટલે શરૂઆત કરવી, અંત એટલે એનો કાર્યક્રમ પૂર્ણ થઈ જવો. ચલો ત્યારબાદ આગળ કડક. કડક બરાબર, તેનો વિરોધાભાસી શબ્દ કયો થશે, નરમ બરાબર. આપણે જે સોફ્ટ કહીએ છીએ ને એલું હાર્ડ કહેવાય, એકદમ કડક, અને સોફ્ટ એટલે નરમ,
એટલે એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ન ર મ. ચલો સ્મૃતિ એટલે યાદ રહેવું, યાદો તાજી થવી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ કેવો થશે વિસ્મૃતિ એટલે ભૂલાઈ જવું, બરાબર છે. એટલે લખીશું આપણે વિસ્મૃતિ. ચલો ત્યારબાદ આગળ સ્થિર. સ્થિર એક જ જગ્યા સ્થિર હોય જેમાં હલનચલન આપણને જોવા ના મળે તો સ્થિરનું વિરોધાર્થી શબ્દ શું થશે અસ્થિર, બરાબર. એટલે લખીશું સ્થિર એટલે કે અસ્થિર, જેનો શબ્દ થશે અસ્થિર. ત્યારબાદ આગળ છે કે જરૂરી. જરૂરી શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ કયો થશે જરૂર ના હોય એવું, એટલે શું કહેવાય એને બિનજરૂરી, એટલે આપણે લખવાનું છે બિનજરૂરી. ચલો આ તો બધાને ખબર જ છે ઊંચે એટલે નીચે, નીચે એટલે ઊંચે, બરાબર છે. એ લખીશું ઊંચે એટલે નીચે. તો આ રીતે તમારે આવા ઘણા બધા શબ્દો તમારે પરીક્ષામાં પૂછાઈ શકે એટલે તમારે તૈયારી રાખવાની, બરાબર છે. ચલો હવે આગળ જોઈએ આપણે. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ચાર ગુણ, બરાબર. એમાં ચાર રૂઢિપ્રયોગો પૂછાશે, કોઈ પણ ચાર, એટલે તમારે બરાબર ધ્યાનથી સાંભળવાના છે. ચલો પહેલું છે, હવે એનો અર્થ લખવાનો છે જોડે વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે, માત્ર અર્થ એટલો લખવાનો નથી. જો અર્થ એટલો લખ્યો હશે તો અડધો માર્ક્સ મળશે અને સાથે વાક્ય લખ્યું હશે તો એક ગુણ પૂરો મળશે, એટલે ચાર ગુણના ચાર પૂછાશે, બરાબર છે. એટલે એક રૂઢિપ્રયોગ ક્યારે સાચો પડે તો એનો અર્થ લખવાનો અને સામે વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો આપણે ગુણ મળે. ચલો આગળ છે, તડકા છાયા જોવા. તડકા છાયા જોવા એનો અર્થ શું થાય, તો પહેલાં પહેલાં એનો અર્થ શું થાય તો જીવનમાં સુખ દુઃખનો અનુભવ કરવો. જીવનમાં સુખ દુઃખનો અનુભવ કરવો, તો એમાં તમે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવી શકો છો, પણ તડકા છાયા જોવા શબ્દ એમાં આવવો જોઈએ, બરાબર. તો આપણે લખીએ કે મેં મારા જીવનમાં તડકા છાયા જોયા, એટલે મેં મારા જીવનમાં સુખ દુઃખનો અનુભવ કર્યો. એવું તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. પિતાએ પોતાના કુટુંબીજનો માટે તડકા છાયા જોયા હતા, તો એવા ઘણા બધા વાક્યો આપ બનાવી શકો છો. એટલે વાક્ય બનાવવા માટે તમને મૌલિકતા આપવામાં આવેલી છે, તમે તમારી રીતે એ બનાવી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ. એટલે સાથે તમારે અર્થ લખવાનો છે અને સાથે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. આગળ જિંદગી ખર્ચી નાખવી, બરાબર. એટલે કે એમાં પૂરેપૂરું જીવન સમર્પિત કરી દેવું, બરાબર. એટલે હવે એની અંદર કેવું વાક્ય આપણે બનાવી શકાય, તો માએ પોતાના પરિવારજનો માટે જિંદગી ખર્ચી નાખી, એવું વાક્ય બનાવી શકાય. કારણ કે માએ પોતાના પરિવારજનો માટે જિંદગી ખર્ચી નાખી, બરાબર છે. તો જિંદગીમાં સમર્પિત થઈ જવું, જેનો અર્થ આપણે કહી શકાય, બરાબર છે. ચલો આગળ. મહેનત ન ફળવી એટલે એનો અર્થ શું થશે, મહેનત એડે જવી, મહેનત વ્યર્થ જવી એવું પણ કહેવાય ને. એટલે મહેનત ન ફળવી એટલે કે મહેનત વ્યર્થ જવી, કાં તો મહેનત એડે જવી, કાં તો નિષ્ફળતા મળવી એવું પણ કહી શકાય. મહેનત ન ફળવી એટલે શું, તો સફળતા ન મળવી અથવા નિષ્ફળતા મળવી, એટલે ઘણા બધા અર્થ એના લખી શકાય. વિદ્યાર્થીઓએ એમાં વાક્ય આપણે એવું બની શકાય કે આખું વર્ષ પરીક્ષામાં આખું વર્ષ મહેનત કર્યા હોવા છતાં વિદ્યાર્થીની મહેનત ન ફળી, એટલે કે એની મહેનત વ્યર્થ ગઈ. તો એવા તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો, બરાબર. એ તમે તમારી રીતે વાક્ય બનાવવાના છે. આગળ ધીરજ ખૂટવી એટલે હવે આશા છોડી દેવી, ધીરજ ન રહેવી એનો અર્થ એવો થાય. ધીરજ ખૂટવી એટલે ધીરજ ન રહેવી અથવા તો આશા છોડી દેવી, બરાબર. આપણે એમાં તમે કોઈ પણ પ્રકારનું વાક્ય તમે તમારા વિચારો પ્રમાણે એમાં એડ કરી શકો છો, બરાબર. ધારો કે એવું હોય કે વિદ્યાર્થીઓએ પ્રેક્ષકો જ્યારે મેચ જોવા બેઠા હતા ત્યારે એક પ્રથમ ઇનિંગ પૂરી થઈ અને એમણે મેચ જોવાની છોડી દીધી, એટલે કે ધીરજ એમની ખૂટી ગઈ, મેચમાં આવી પ્રેક્ષકોની ધીરજ ખૂટી ગઈ, એટલે કે એમણે ધીરજ રહી નહીં, એમની આશા છોડી દીધી. એટલે એવું લખી શકાય
કે મેચ પૂર્ણ થતા પહેલા પ્રેક્ષકોની ધીરજ ખૂટી ગઈ, આવું વાક્ય બનાવી શકાય, બરાબર છે? એટલે તમારે તમારા પ્રમાણે વ્યવસ્થિત સાચું વાક્ય બનાવવાનું છે, બરાબર છે? ચલો હવે આગળ આપણે જોઈએ તો સુર પુરાવો. સુર પુરાવો એટલે શું એનો અર્થ થશે? સુર પુરાવો એટલે હામાં હા કરવી, અથવા ટેકો આપવો, અથવા સમર્થન આપવું. ઘણા બધા અર્થ થાય. સુર પુરાવો એટલે હામાં હા આપી, હામાં હા કહેવું, ટેકો આપવો, સમર્થન આપવો, બરાબર. પિતાના વાક્યમાં, પિતાના વિચારમાં એમના કુટુંબીજનોએ સુર પુરાવ્યો, એટલે પિતાના વિચારમાં આખા પરિવારે હામાં હા રાખ્યો, તો એવા ઘણા વાક્યો બનાવી શકાય. અધીરા બનવું, અધીરા એટલે ઉતાવળિયા બનવું, ઉતાવળ કરવું, અધીરા, બરાબર. ટ્રેનનો સમય થતા મુસાફરો કેવા બન્યા? અધીરા બન્યા, એટલે ઉતાવળિયા બન્યા. તો આ રીતે આપણે આ રૂઢિપ્રયોગો જોયા. હવે આપણે આગળનો વિભાગ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 ઈ વિભાગ જોઈએ, જેમાં નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક સાચો શબ્દ આપણે લખવાનો છે, જે આપણે એક ગુણનો પૂછાવવાનો છે. એટલે માત્ર એક જ શબ્દ સમૂહ પૂછાઈ શકે, અથવા તો એની આપણે અડધો અડધું માર્ક્સ ગણીને 2 પૂછીશું, એ રીતે આપણે ગણતરી કરવાની છે. ચલો, તો એની અંદર પહેલું છે કે રાજ્યના કાયદા ઘડનારી સભા, રાજ્યના કાયદા ઘડનારી સભા, તેને શું કહેવાય? ધારા સભા, બરાબર છે? એટલે આપણે જવાબ લખીશું ધારા સભા. જે આપણે અગાઉ આપણે શીખી ગયા છીએ કે વિધાનસભાના ધારાસભા પણ કહેવામાં આવે છે, બરાબર છે? એટલે રાજ્યના કાયદા ઘડનારી સભા, જેને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે, એટલે જવાબ આવશે ધારાસભા. ત્યારબાદ છે રાજ્ય કે દેશનું વડું મથક. રાજ્ય કે દેશનું વડું મથક, એને શું કહેવામાં આવે છે? તો આપણે અગાઉ શીખી ગયા છે તેને આપણે પાટનગર કહેવામાં આવે છે, એટલે સાચો જવાબ આવશે પાટનગર. એટલે આપણે અહીંયા લખીશું પાટનગર. ચલો આગળ, ઉનાળાની ગરમ હવા. ઉનાળામાં તમને ખબર હશે કે ગરમ ગરમ હવાનો આપણને અનુભવ થયો હશે, બરાબર છે? તો ઉનાળાની ગરમ હવાને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે લૂ, બરાબર. એટલે આપણે લખીશું લૂ કહેવામાં આવે છે, બરાબર. આગળ, સેવ કુશળ રહો એવો ભાવ, એવો ભાવ સૂચવનારો ઉદ્ગાર. સેમ કુશળ રહો, કુશળ રહો, સેમ કુશળ રહો એવો ભાવ સૂચવનારો આપણે શબ્દ જોઈએ ઉદ્ગાર, તો એને શું કહેવામાં આવે છે? ખમ્મા, બરાબર. કાવ્યમાં આપણે કયો શબ્દ હતો? ખમ્મા શબ્દ વાપરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 સંપૂર્ણ ચર્ચા કરેલી છે. અ બ ક ડ અને ઈ, ત્યાં સુધી આપણે આ વિડીયોની અંદર આપણે વાત કરેલી છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 એની ચર્ચા આપણે અગાઉના વિડીયો નંબર 3 કરવાની છે, બેસ્ટ ઓફ લક. વિદ્યાર્થી મિત્રો, તો તમને આપણે ધ્યાનમાં રાખીને બરાબર વ્યવસ્થિત તમારે વિડીયો નિહાળવાનો છે, બરાબર છે? ત્યાં સુધી આપણે ફરી એકવાર જોઈ લઈએ કે રાજ્યના કાયદા ઘડનારી સભા, તેને શું કહેવામાં આવે છે? તો ધારાસભા, બરાબર છે? આગળ, રાજ્ય કે દેશનું વડું મથક, તેને શું કહેવામાં આવે છે? તો પાટનગર, બરાબર. એટલે ખાસ બધા ધ્યાનથી યાદ રાખજો. ચલો આગળ છે, ઉનાળાની ગરમ હવા, તેને શું કહેવામાં આવે છે? લૂ, બરાબર. ઉનાળામાં જે ગરમ હવાનો આપણને અનુભવ થાય છે એને શું કહેવામાં આવે છે? તો લૂ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ છે, સેમ કુશળ રહો એવો ભાવ સૂચવનારો ઉદ્ગાર, બરાબર. તો આપણે કાવ્યમાં શીખી ગયેલા હતા કે એના માટે સરે અચાનક હોઠેથી બસ, આપણે જે ઉદ્ગાર નીકળ્યો હતો એ ઉદ્ગાર કયો હતો? તો ખમ્મા, બરાબર છે. તો આ ખમ્મા ઉદ્ગાર આપણે નીકળ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 2 એની ચર્ચા કરેલી છે. આ વિડીયો નંબર 2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 2 માં સંપૂર્ણ વિભાગ
આપણે કવર કરેલા છે અને સંપૂર્ણ પ્રયત્ન આપણે કરેલો છે, એટલા માટે આપણે તમારી વિડીયો બરાબર નિહાળવાનો છે, બરાબર વિડીયો જોવાનો છે. અને હવે આપણે પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 અવભવ અને પાછા પ્રશ્ન નંબર 4 ની અંદર નિબંધ લેખન એ આપણે રિવિઝન વિડીયો નંબર 3 ની અંદર વાત કરવાની છે. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક.